ખેરાલુમાં તાજેતરમાં ભાજપ તાલુકા પંચાયતના બોડી પ્રમુખ તરીકે જસુભાઈ ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે બાબુજી ઠાકોર ચૂંટાઈ આવ્યા। ખેરાલુમાં તાજેતરમાં જ ભાજપના તાલુકા પંચાયતના બોડી પ્રમુખ તરીકે જસુભાઈ ચૌધરી અને ઉપપ્રમુખ તરીકે બાબુજી ઠાકોર ચૂંટાઈ આવ્યા। તાજેતરમાં જ ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં સર્વત્ર ભગવો લહેરાયો હતો અને ભાજપની જંગી બહુમતીથી જીત થઈ હતી। ત્યારે આજે ખેરાલુ તાલુકાના તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ બોડી પ્રમુખ તરીકે જસુભાઈ ચૌધરીની સર્વાનુમતે પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે બાબુજી ઠાકોરની વરણી કરવામાં આવી હતી। જે તાલુકા પંચાયત ખેરાલુમાં જેટલા વિકાસના અધૂરા કામ છે, તે અત્યારે અમારી નવી બોડી ચૂંટાઈ એ બધી અધૂરા કામ કરવા માટે સક્ષમ બોડી છે। દરેક વિકાસના કામ અમે જોડે રહીને, તાલુકા પંચાયતના દરેક સદસ્યો જોડે રહીને બધા કામ કરીશું, અમે અહીંથી સોલ્વ કરીશું। હાલ વેક્સિનનું ચાલુ જ છે, એમાં દરેક જગ્યાએથી વેક્સિનનું અમારા ભારતીય જનતા પાર્ટીમાંથી દરેક હોદ્દેદારો જોડે રહીને વેક્સિનનું પીએસસી સેન્ટરમાં જઈ અને હાલ 45-60 વર્ષ વચ્ચેના દરેક યુવાનોને વેક્સિન આપવાનું કામ ચાલુ છે। ત્યારે પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા ખેરાલુ તાલુકાના વિવિધ વિકાસ કાર્યો માટે હંમેશા તત્પરતા રાખશે અને પડતર પ્રશ્નો અંગે પણ પ્રજાના પ્રશ્નો વહેલી તકે હલ કરી આપવા અંગે મીડિયા સમક્ષ જણાવ્યું હતું। તેમજ તેમણે જણાવ્યું હતું કે આગળના બાકી રહેલા અધૂરા પડતર પ્રશ્નોનું અમે નિરાકરણ કરીશું, અમારી ચૂંટાયેલી બોડી લોકોને પડતી સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે સક્ષમ છે। અત્યારે ચાલતી કોરોના મહામારી વચ્ચે લોકોને રસી મૂકવામાં તકલીફ ન પડે તે બાબતે પણ અમે પૂરી તકેદારી રાખીશું। વડનગરના માનનીય વડાપ્રધાન સાહેબનો જૂનો ખેરાલુ તાલુકો, એમની એલસીમાં પણ વડનગર તાલુકો ખેરાલુ લખાયેલું છે। તેવા ખેરાલુ તાલુકા પંચાયતમાં વિકાસના કામોની પહેલાં લોકોએ આંદોલન કરવા પડતો હતો, એની જગ્યાએ હવે સરકાર, કેન્દ્રની સરકાર, રાજ્ય સરકાર, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત આખા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની આવેલી છે, એટલે લોકોને હવે કામ માટેના કોઈ ધક્કા ખાવા નહીં પડે। સામાન્યમાં સામાન્ય નાના માણસોમાં કામ કરવા માટે આ તાલુકા પંચાયતમાં જે અરજદારો આવશે એમના તમામ કામો સંતોષકારક થશે અને એમને વધુમાં વધુ કોઈ ધક્કો નહીં ખાવો પડે, શોર્ટ ટાઈમમાં એમનું કામ થાય એવું અમે અધિકારીઓ કર્મચારીઓને સૂચના આપી અને એનો અમલવારી કરાવીશું। અને વિકાસના કામોમાં ભાજપ હંમેશા આગળ રહ્યું છે, તેમ અમે પણ ભાજપના બોડી પ્રમુખ તરીકે વિકાસના કામોમાં વધારો કરીશું। તે સાથે જ ઉપપ્રમુખ ઠાકોર બાબુજીએ જણાવ્યું હતું કે પહેલાં લોકોને પોતાના કામ કરવા માટે ઓફિસોમાં ધક્કા ખાવા પડતા હતા અને આંદોલનો કરવા પડે છે, તો હવે ભાજપના તાલુકા પંચાયતના બોડી સભ્યો તરીકે એ બાબતે ખાતરી આપીએ છીએ કે લોકોને હવે કોઈ કામ માટે ધક્કા નહીં ખાવા પડે, એ બાબતે અમે 100% કામ કરી આપીશું એવી ખાતરી આપી હતી। રિયા સોલંકી, ZS TV, બનાસકાંઠા।